દેશમાં કોરોનાના 8500થી વધુ કેસ, મહારાષ્ટ્રમાં 1700થી વધુ, દિલ્હીમાં 1000ને પાર પહોંચ્યો છે આંકડો, તો વિશ્વભરમાં કુલ 17 લાખથી વધુ કેસ. રાજ્યમાં નોંધાયા વધુ 25 પોઝિટિવ કેસ, 23 કેસ માત્ર અમદાવાદના જ. કુલ પોઝિટિવ કેસનો આંકડો પહોંચ્યો 493 પર. આજે થયું વધુ એક મોત. અમદાવાદ શહેરમાં હવે માસ્ક વિના નીકળ્યા તો થશે રૂપિયા 5000નો દંડ. માસ્ક નહીં હોય તો કપડાં અને રૂમાલથી પણ ચહેરો ઢાંકવો ફરજિયાત. પંજાબના પટિયાલામાં પોલીસ પર નિહંગ શીખોનો હુમલો, એએસઆઈનો કાપી નાખ્યો હાથ, કમાન્ડોએ સંભાળ્યો મોરચો. સાંસદ અહેમદ પટેલે ધર્મ જાતિ પક્ષ ભૂલી કોરોના સામે લડવા કરી અપીલ. કોંગ્રેસ નેતાએ કોરોના વોરિયર્સને સેવા માટે પાઠવ્યા અભિનંદન. ભરૂચ એપીએમસી બહાર નિયમોના અમલ કરાવવામાં વહીવટી વિભાગ નિષ્ફળ. કોરોનાની ગંભીરતા નજરઅંદાજ કરી લોકોની જોવા મળી ભીડ. ભીડને કારણે અમદાવાદના જમાલપુરથી જેતલપુર ખસેડાયેલું શાકભાજી બજાર પણ કરાયું બંધ. અહીં પણ નહોતું જળવાતું સોશિયલ ડિસ્ટન્સિંગ, હવે એએમસી કરશે નવી વ્યવસ્થા. પાટણના સિદ્ધપુરનું નેદરા ગામ કરાયું સીલ. એક જ પરિવારના 14 સભ્યો છે કોરોના પોઝિટિવ. આરોગ્ય વિભાગે હાથ ધર્યો છે ઘરે ઘરે સર્વે. દાહોદના પીપલોદ ગામમાં કુવા પાસે અજાણ્યા સમયે ફેંક્યો દવાની બોટલ અને ઇન્જેક્શનનો જથ્થો. કુવામાંથી ગામને પીવાનું પાણી મળતા વધ્યો ભય.